નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં ને? આજે આપણે ભાવિક અંગ્રેજી પ્રારંભ જુનિયર કેજી વન ભણીશું. આવી ચોપડી નીકાળો ચલો બધા. એની સાથે પેન્સિલ, રબર, સ્લેટ અથવા પાટિયું કાઢવાનું છે અને ખાનાવાળી નોટ પણ કાઢવાની છે. બધું સાથે લઈને બેસી જાઓ. બેસી ગયા તો આપણે શરૂઆત પ્રાર્થનાથી કરીશું, બરોબર ને? પહેલાં થોડી વાર 2 મિનિટ પ્રાર્થના કરવી પડે ને. તો હાથ જોડી આંખો બંધ. પેલા મોરલાની પાસ બેઠા શારદાજોને આપે વિદ્યા કેરું દાન માતા શારદાજોને. અમે બાળકડા ગેલા અમે ભણીએ વેલા વેલા, અમને ભણતા આનંદ થાય માતા શારદાજોને. પેલા મોરલાની પાસ બેઠા શારદાજોને. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો બાળકો આંખો ખોલી નાખો. ચલો બધા આવે કાઢ્યું બધું, ચોપડી કાઢી. હં, આવી ચોપડી છે ને તમારી પાસે? ના લઈ ગયા હોય તો લઈ જાઓ, તો ભણવાની ઓર મજા આવશે. ફરી સમજણ. દેખો આપણે ઇંગ્લિશ આલ્ફાબેટનો ચાર્ટ બોલ્યા હતા ને, છેલ્લે આપણે બોલીશું ફરી આજે. હં, દેખો આમાં કલર મેં તમને લેસન આપ્યું હતું, આ કર્યું હતું લેસન. કલર પૂર્યા હતા કે નહોતા પૂર્યા? ચલો આજે આપણે એ લેસન પૂરું કરીશું. તો 3 કલર કાઢવાના છે. મેં આપ્યું હતું ને આવું લેસન, તો તમે પૂરું ના કર્યું કે કર્યું? સારું, ચલો ના કર્યું એ ચલો મારી સાથે કરી નાખો, બાકી હોય તો કરી નાખો, બરોબર? સરસ. ચલો આપણે લાલ કલર પૂરવાનો છે. દેખો નિશાની આપી હતી ને મેં, ફટાફટ ફટાફટ કરવાનું છે. ધીમે ધીમે છેડે આવે ને તો ધીમે પાડી દેવાનો હાથ, ને તો બહાર જાય. જો ધારીએ ધારીએ કરવાનું ને, તો ધીમે ધીમે કરવું પડે, નહીં તો આપણો કલર બહાર જાય તો માર્ક્સ કપાઈ જાય અને ખોટું પડે. પડે ને બાળકો ખોટું? હં, ફીટ પકડ એક જ જગ્યા, આમ આમ નહીં કરવાનું, હાથ ફેરવવાનો બકા બધે. દેખો હાથ ઊંચો નીચો કરશો ફરશે, એક જગ્યાએ આમ પકડી પકડી ઘસઘસ નહીં કરવાનું, કલર બગડી જાય, ચોપડી બગડી જાય અને ટાઈમ પણ બગડે, ખબર પડી? દેખો મારો હાથ કેવો બધે ફરે છે. ધીરે ધીરે કરશો એટલે આવડી જશે. એટલે જ તમને લેસન આપ્યું હતું કે તમે શાંતિથી કરી શકો, પડી સમજણ? હું થોડું સ્પીડમાં કરું, કારણ કે આગળ ભણવાનું હોય ને આપણે, પછી નકરો કલર પકડીને બેસી રહેવાય. જો પાછા એકની એક જગ્યાએ મંડ્યા, આગળ જાઓ આગળ જાઓ. ચલો મારો તો પૂરો જવા આવ્યો. દેખો હાથ ચલાવવાનો, ડાયા છોકરા હાથ ચલવે, પડી સમજણ? જો થાય છે ને, તમારે થાય છે? આમ આગળ 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 જવાનું ધીમે ધીમે, આમ જો આમ 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 આગળ આગળ જાઓ ને, એટલે થતો થાય કલર, બરોબર? દેખો અને કલર આમ ફીટ નહીં પકડો ને તૂટી જશે. થોડો હાથ હલકો રાખશો એટલે ફરશે. ફીટ બહુ નહીં પડે, પેન્સિલ ફીટ પકડવાની. હા, લખવાના ટાઈમે ફીટ પકડવું પડે ને પેન્સિલ. દેખો થયો તમારે, આવો પુરાયો કે ના પુરાયો, કે બાકી છે હજુ? ડાફોરિયા ઓછા મારો અને એ ધ્યાન આપવાનું. થઈ ગયો, જો દેખ્યો થઈ ગયો ને? હં, હવે આપણે આ કલરની નિશાની કરી હતી ને, હં, તો આપણે અહીંયા કલર પૂરીશું. પહેલાં ધારીએ ધારીએ ધીમે ધીમે જવાનું. દેખો ધારી આવે ને એટલે ધીમે ધીમે કરવાનું, બહુ ધીમે, તમારાથી બહાર જતો રહેશે. લેસન કર્યું હતું ના કર્યું ને? મને ખબર જ હતી. કેટલા જણા બાળકે લેસન કર્યું? અડધાએ કર્યું, અડધાએ ના કર્યું, ચાલે એવું? ટીચર લેસન આપે તો કરવું પડે, આ તો સહેલું છે. આમાં થોડો ટાઈમ વધારે જાય એટલે તમને ઘરે કરવા આપ્યું કે ભાઈ ચલો કરી નાખશે. થાય છે? હાથ આમ 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 થવો જોઈએ, એક જગ્યાએ આમ 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 ના ઘસતા, ને તો ગંદુ થઈ જશે. હાથ ચલાવો, હાથ
થાય છે તમારે? એક જ જગ્યાએ નહીં ટકી રહેવાનું, આગળ જવાનું, ધીમે 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 આગળ જશો એટલે પૂરાતો જશે કલર. હાથ ફેરવવો પડે ભાઈ. જો આમાં તો ભાઈ એમને બેહીરો તો ના કશું થાય, મહેનત તો કરવી જ પડે ને, હાથ ચલાવવો પડે. જીભ કેવી ચાલે છે? પટ પટ પોપટની જેમ. તો હાથે ચાલવું જોઈએ ને, ચાંચની જેમ આવી છે જીભ, હે ને? પણ હાથમાં જોર આવ્યું નથી. તો ક્યારે લાવશો? ફટાફટ કરવાનું, ડાયા છોકરા હોય તો. જો થયો ને, આમ 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 કરવું પડે તો થાય બકા કલર. એકની એક જગ્યાએ કરાય નહીં. આમ જો આમ પકડવાનો કલર. આવડે છે પકડતા? આવડી ગઈ પેન્સિલ કે નથી આવડી? હજુ શીખવાનું. જો આમ કલર પડ્યો હોય, આમ ના પકડાય, આમ પકડાય, ના પકડાય, આમ પકડાય, પડી સમજો? દેખો થઈ ગયો. હા સરસ. ચલો હવે આપણે આગળ જઈશું, પછી નકરો કલરમાં ટાઈમ કઢાય. બાકી હોય તો ઘરે કરી નાખજો હો શાંતિથી, પણ બહાર કલર ના જવા દેતા. દેખો થયું કે ના થયું? તમે પણ સરસ સરસ મારી જોડે કરતા રહો તો મજા આવશે તમને અને આવડતું જશે તમને. ધ્યાન આપશો તો આવડશે, નહીં તો આવડશે નહીં. પડી સમજણ? ચલો હવે આપણે આ કરીશું. દેખો આ બે પ્રશ્ન કરીશું, પછી બીજું નોટમાં કરીશું. દેખો, હા, થોડું નોટમાં, થોડું ચોપડીમાં, થોડું નોટમાં, થોડું ચોપડીમાં, એવું કરીએ તો આવડી જાય ને તમને. હા ચલો અહીં ધ્યાન આપો. આમાં શું કરવાનું ખબર છે બાળકો તમને? અક્ષર ઓળખી ગોર કરો. આપણે એકના એક પ્રશ્ન કરીએ ને તો તમને આવડી તો જાય જ તે. એવી તો ખબર પડે કે આવું શોધવાનું, આવું શોધવાનું, આવું શોધવાનું, આવું શોધવાનું. પણ અહીંયા ખાનાની આપ્યા હોય ને અક્ષર, એની પર ગોર કરવાનું નથી, એવું શોધીને ગોર કરવાનું. આવા મૂળાક્ષર આપ્યા છે, જો ઈ ફોર એલિફન્ટ છે ને, તો આવો ઈ આમ જો આમ પેન્સિલ મૂકવાની. દેખો મારી સાથે આમ એ જ લાઇનમાં જોવાનું, બીજી આ લાઇનમાં નહીં જોવાનું, આમાં નહીં જોવાનું, આમાં નહીં જોવાનું, પણ આ જ લાઇનમાં જોવાનું છે. દેખો આવું આવે ને એટલે કહેજો. ચલો 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 ફટાફટ આવ્યું, આવે એટલે કહેજો મોટેથી. જો આવ્યું નહીં ભાઈ, આવ્યું 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 આવ્યું. હા પકડાઈ ગયું ને. તો આપણે એની પર નાનું મજાનું, મસ્ત મજાનું ગોર કરવાનું. હા આવું કરવાનું. અને ફીટ પેન્સિલ આમ જો અહીંયા પકડવાની, આપણે છોલ હોય ને એ છોલેલું હોય ને ત્યાંથી પકડવાનું, પછી કંઈથી એ ના પકડાય તો ફાવે નહીં. આમ પકડવાની. દેખો દેખાય? હા ચલો હવે આવો. એફ આવે ને એટલે કહેજો. એફ ફોર ફીશ. ફીશ એટલે માછલી. ચલો આવું આવે એટલે કહેજો ભાઈ. ધીમે 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 દેખો મારી પેન્સિલ જાય ને એવી રીતે જોવાનું તમારે. રીતે દેખો આવી રીતે જ ફેરવવાની. ઉપર નીચે ના થાય એ ધ્યાન રાખજો. હાથ ઊંચો નીચો ના જાય એ ધ્યાન રાખજો. આવ્યું? હા આવ્યું ને. આ અને આ સરખું છે જોવાનું. અને પછી શું કરી દેવાનું? ગોર. કેમ આપણે ગોર કરશું? પ્રશ્નમાં શું છે? અક્ષર ઓળખી ગોર કરો. જોડકા નથી, જોડકામાં લીટી કરવાની અને ગોરમાં ગોર કરવાનું. અક્ષર ઓળખી જો સીધા અહીંયા જો નિશાની આપી છે ને ગોરની, કે આવું ગોર દોરો એવું આપ્યું છે ને સૂચનામાં. તો હવે આનો વારો. જી જી ફોર ગન. ગન એટલે બંદૂક. આવડે બંદૂક બનાવતા બનાવતો અવાજ આવે ને એવો, તમે કરો છો ને, રમો છો ચોર પોલીસ? હે તો આવો, આવું આવે ને એટલે કહેજો. હા ચલો ભાઈ હું આ પેન્સિલ ફેરવું છું. આવે એટલે મને તરત કહી દેજો. આવ્યું? ના ભાઈ હજુ આવ્યું નથી. આવ્યું? હા આવ્યું ને, પકડાઈ ગયું ને. ધીમે ધીમે બધું જોઈએ એટલે આપણને આવડી જાય. હાથ ઉઠાવવાનું નથી, સીધું લાઇનમાં લઈ જવાનું. અને હવે આવું આવું આવે એટલે કહેજો એચ. ચલો હું તો પાછળથી જોઈશ. આવે એટલે કહેજો. હા ભાઈ ધીમે 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 હાથ ચલાવો. આવ્યું? હા જો બંને સરખા છે ને તો આની પર ગોર કરવાનું. ખાનામાં આપ્યું હોય, આ બધા ખાનામાં આપ્યા છે ને મૂળાક્ષરો, એની પર ગોર કરાય નહીં, એવું શોધાય. આવું શોધીએ એટલે આપણે સામે ગોર કરવાનું. સરસ ચલો આ થઈ ગયું. હવે દેખો આ સહેલું જ છે. જો નાના અક્ષર છે, ધ્યાનથી જોજો. આ લીટી કરું છું ને એ શોધવાનું છે. દેખો જેની નીચે લીટી હોય ને એવું શોધવાનું. આવો ઈ ફોર એલિફન્ટ. આવો આવું શોધવાનું. જેટલા આવા ઈ હોય ને આ ઝાડમાં,
એની પર ગોર કરવાનું. ચલો આવું આવે ને એટલે કહેજો, આ છે ના, આ છે ના, આ છે હા. પછી બીજો એવો ગોતવાનો, ભાઈ બીજો છે, આવો ને આવો, બીજો ક્યાં છે, આ રહ્યો, તો હા આની પર કરવાનું. ચલો ભાઈ થઈ ગયા, આ છે ના, આ ઈ છે, આ એફ છે, દેખો આને ત્રીજી લીટી છે આ ના, તો આ આ બધા નથી, એની પર નહીં કરવાનું. ને તો બધા પર ગોર કરીએ તો આપણું શું પડે, ખોટું. શું પડે, ખોટું. ઉપર જે અક્ષર આપ્યો હોય ને એવું જ નીચે ઉભોથી ગોર કરવાનું છે. અને અહીંયા જો ઉપર શું આપ્યું છે, એફ, તો એવો એફ શોધવાનો છે. દેખો આવે એટલે કે જો આ છે ના, આની પર કરાય ગોર, ના ખોટું પડે. શું પડે આપણું, ખોટું. આ છે ના, આ છે ના, તો આ છે હા, તો સરખે સરખું છે ને, દેખો. હા હવે બીજું છે ભાઈ, એવું બીજું, આવું બીજું ક્યાં છે, આ રહ્યું, તો એની પર ગોર કરવાનું. દેખો નજર ફેરવવાની છે, બીજું કાંઈ જ કરવાનું નથી. જો થયા ને, હવે આનો વારો, જી ફોર ગન, આને જી કહેવાય. ચલો આવું આવે એટલે કહેજો, હા ભાઈ ઓધી કાઢો, ઓધી કાઢો, ઓધી કાઢો. આય નથી, આય નથી ભાઈ, આય નથી. તો આવું છે બીજું, હા છે ને આ, તો આની પર આપણે ગોર કરીએ. હવે આવું ને આવું બીજું છે, એવું જુઓ તો ઝાડમાં છે ને, આ રહ્યું. હા જેટલા જી હોય ને એ બધા પર આપણે ગોર કરી નાખવાનું. હવે આવ્યો વારો આનો, એચનો. આવું આવે ને તો જ ગોર કરજો, વધારાના ઉપર ગોર કરવાનું નહીં. ચલો આવો, એચ આવે એટલે કે જો આ છે ના, આય નથી, આય નથી, આ છે હા, આ તો છે, મળી ગયું ભાઈ મને, તો તમને મળ્યું. હા હવે બીજું રહ્યું, આવું ને આવું બીજું ક્યાં છે, આ છે ના, આ છે હા, તો આની ઉપર ગોર કરી દેવાનું. દેખો ખબર પડી તમને, અક્ષર ઓળખી ગોર કરો. આ સીધું લાઈનમાં છે અને આ સીધું અહીંયા ઝાડમાં આપ્યું છે, બસ આટલો જ ફેર છે. પડી સમજા, હોય તો એકને એક પ્રશ્ન, પણ મગજ દોડાવવાનું છે. ચલો આટલું આપણે છે ને ચોપડીમ કરશું, હવે આપણે નોટમાં કરીએ બીજું, બરોબર ને. દેખો અહીં સુધી કર્યું છે, બાકી હોય તો કરજો, બાકી રાખવાનું નથી. પડી સમજણ, હવે આપણે ચોપડામાં કરીશું. દેખો જોડકા જોડો, જોડકા જોડશો ને આપણે. હા ચલો, આ શું છે, આ આંખ છે, આ જીભ છે, આ નાક છે, અને આ શું છે, હોઠ. તો આવી આંખ ક્યાં છે બીજી, દેખો આવે એટલે કે જો આ છે ના, આ છે ના, આ છે હા, તો આંખ કોની સાથે જશે, આંખની સાથે થયું. પછી આવી જીભ છે તમારી, બતાવો તો બધા. છી ઉલ્લ્યું કરતા નથી, બ્રશ ઉલ્લ્યું કરો છો, કરવાનું. ચલો આવી જીભ આવે એટલે કહેજો, આ છે, આ તો નાક છે, આ છે ના ભાઈ, આ તો હોઠ છે, લિપસ્ટિક કરો છો, આ છે હા, મળી ગયું ને, તો જીભ જીભની સાથે જશે. પડી સમજણ, હવે આ શું છે મને કહો. ચલો સરસ, આ શું છે, તમારું નાક ખબર છે, પકડો, ચલો તમારું નાક પકડો. મળ્યું તમારું નાક તમને, મળ્યું, હા મળ્યું ને, સરસ. આવું નાક આવે એટલે બીજું કહેજો ભાઈ, આ છે ના, આ છે ના, આ છે ના ભાઈ, આય નથી, આ છે હા, તો નાક નાક સાથે જશે. પડી સમજણ, તો હવે શું બાકી રહ્યું મને કહો. ચલો હોઠ રહ્યો ને, હા તો આવો હોઠ આવે એટલે કહેજો, આ છે ના ભાઈ, આ છે હા, તો હોઠ હોઠ જોડે જશે. છોકરીઓ લિપસ્ટિક કરે છે ને હોઠ ઉપર, તમે તૈયાર થાવ છો, હવે ગોયરો આવશે, બરોબર ને. તો ગોયરોમાં તૈયાર થવાનું, લિપસ્ટિક કરવાની, નવા કપડાં પહેરવાના. તમે કરો છો ગોયરો, ના કરો તો તૈયાર તો થવાય, એવું કંઈ નહીં. મમ્મી કરાવે તો કરવાની, પણ આમથી તૈયાર તો થવાય જ તે ને. તૈયાર થઈને ભણવા બેસાય, ખબર પડે છે, સ્કૂલે આવ્યો તો કેવા તૈયાર થઈને આવો, આવો ને. તો ઘરે તૈયાર થઈને બેસવાનું નહીં, ધોઈને મમ્મીને કંઈ મસ્ત મજાના તૈયાર કરી દે, પછી અમે સરસ મજાનું ભણી લઈએ. પડી સમજણ, જો હવે બીજા જોડકા છે, સરખા છે, ચિત્ર ચિત્ર જોઈને જ આપણે કરવાનું છે. આ કાન છે, તમારો કાન મળ્યો. ચલો બે કાન છે કે એક જ કાન છે, બે છે ને, મળ્યા. હા તો આવો કાન આવે એટલે કહેજો, આ છે ના પે, આ તો હાથ છે, આ છે હા, આ કાન છે ને, દેખો કાન કાન સાથે છે ને, તો આપણે કાન કાન જોડે જઈશું. હવે આ શું છે, હાથ, આ શું છે, પગ, અને આ શું છે, તમારા દાંત, બતાવો. ઈ કરો એટલે દાંત દેખાય, ઈ કરો એટલે દાંત દેખાય. તમારા દાંત કેવા છે બતાવો, પીળા છે કે ધોળા, ધોળા છે. બ્રશ કરો છો ને,
તો આવો હાથ આવે એટલે કહેજો. સરસ, ચલો આ છે હાથ. ના ભાઈ આ છે? ના આય નથી. આ છે? ના. તો હાથ છે આ? હા. તો હાથ શું કામ કરે ખબર છે ને? તમે છેલ્લે તાળી પાડો છો ભણીને ગીત ગઈને, હાથે કામ કરે તાળી પાડવાનું. આ શું છે? હા પગ બતાવો તમારો. ચલો ઊંચો કરો પગ એક. બતાવો પગ. પગ દોડવાનું ચાલવાનું કામ કરે ને, તમે દોડો છો ને, તો આવો પગ આવે એટલે મને બતાવજો. બીજો પગ ઉતવાનો. આવો બીજો પગ ઉતવાનો. ચલો આવે એટલે કહેજો સામેની સાઈડમાં. આ છે? ના. આ છે? ના. આ છે? ના ભાઈ. આ છે? હા. તો પગ પગ સાથે જશે, સરખે સરખું જોડવાનું છે બસ. હવે આ શું છે? દાંત. બતાવો દાંત. હા દાંત શું કામ કરે ખબર છે? તમે ખાઓ છો ને એ ચાવે ને. હા ચલો આવો દાંત આવે એટલે કહેજો. આ છે? આ? ના. આ છે? હા. તો એની સાથે જોડી દેવાનું. પેન્સિલ આમ ફીટ પકડવાની, ધીમે 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 લીટી કરવાની, બરોબર. આ બધું નોટમાં કરવાનું છે. હું જોઈશ બધાની નોટો, તપાસીશ સહી કરવા માંગશે, ટીચર માગે ને સહી કરવા. હવે આયા આપણે એબીસીડીના જોડકા. ચલો આવો એ ફોર એપલ આવે. આવો એ આવે એટલે કહેજો. ચલો ભાઈ. આ છે? ના. આ છે? ના. આ છે? ના. આ છે? હા. તો એ સાથે જશે. પછી આવો બી આવે એટલે કહેજો. આ? ના ભાઈ આય નથી. આ છે? ના. આ છે? હા. તો એની સાથે જોડી દેવાનું, સરખે સરખું હોય એની સાથે જોડી દેવાનું. હવે આ કોની સાથે જશે બોલો? આવી વાડકી અડધી વાડકીને સી કહેવાય. ચલો આવે એટલે કહેજો. આ છે? ના. આ છે? ના. આ છે? હા. તો આવો ડી આવે એટલે કહેજો. ચલો ભાઈ. આ છે? આ? આ નહીં આપ્યો કે આપ્યો છે? આ છે? હા પકડાઈ ગયો ને. તો એને એની સાથે જવા દેવાનું. દેખો જોડકા તો મસ્ત તમને આવડી ગયા છે. બસ આટલે સુધી આપણે રાખશું. કાલે મેં બીજું નોટમાં લખ્યું છે, તો હું કાલે અક્ષર ઓળખી ગોર કરાઈશ. આપણે જોડકા કર્યા એટલે ફક્ત જોડકા જ કરવાના, એટલે તમને આવડી જાય. આ બધું નોટમાં ફરી લખજો. હા અને મમ્મીને કહેવાનું લખ્યા અને હું જોડી દઉં, બરોબર. આટલે સુધી આપણું લેસન બાકી રાખીએ. તો આપણે તમારું ગીત ગાવું છે, હે એબીસીડીનું ગીત ગાઈ લેશું, એ બાને તમને આવડી પણ જાય. તો ચલો ભાઈ સાંભળજો શાંતિ ધ્યાનથી. A B C D E F G, A B C D E F G, H I J K L M N, H I J K L M N, O P Q R S T U, O P Q R S T U, V W X Y Z, V W X Y Z. મજા આવી બાળકો? હા તો ભણ્યા પછી ને ગીત ગાયા પછી શું કરવાનું બોલો તો? સરસ તાળી પાડવાની ને. તો કાલે આપણે ફરી મળીશું. બાય.